FIB है पेपर नंबर बे भारतनी सामाजिक संस्थाओ एक तेमा आपणे अगाउना विडियोमां त्रीजो यूनिट छे ते पूरु कर्युं हतुं। हवे आजे आपणे आ विडियोमां चोथुं यूनिट छे तेनी शरूआत करवानी छे। तो चोथुं यूनिट छे ते छे कुटुंब संस्था। तो सौथी पहेला तो तमने लोकोने आनो परिचय आपी दऊं के कुटुंब संस्था छे तेमां आपणे लोकोए कया मुद्दाओ जोवाना छे अने आ आपणा जे पेपर छे तेनुं छेल्लुं यूनिट छे। तो कुटुंब संस्था छे तेमां सौथी पहेला तो कुटुंबनो अर्थ अने तेना लक्षणो जोवाना छे। पछी कुटुंबना प्रकार, तो बे प्रकारो पाडवामां आव्या छे, संयुक्त कुटुंब अने विभक्त कुटुंब। ત્યારબાદ એટલે આ જે સંયુક્ત કુટુંબ છે તેની વ્યાખ્યા અને તેના લક્ષણો, વિભક્ત કુટુંબ તેની વ્યાખ્યા અને તેના લક્ષણો, અને સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ વચ્ચેના તફાવતો। ત્યારબાદ આપણે જે ત્રીજો મુદ્દો છે તે જોવાનો છે કુટુંબના સ્વરૂપો। તો તેના બે સ્વરૂપ આપણને જોવા મળે છે, પિતૃસત્તાક અને માતૃસત્તાક। તો પિતૃસત્તાકનો અર્થ અને તેના લક્ષણો અને માતૃસત્તાકનો અર્થ અને તેના લક્ષણોની ચર્ચા આપણે કરવાની છે। પિતૃસત્તાકમાં જે પરંપરાગત આપણા હિન્દુ પિતૃસત્તાક કુટુંબ છે તેની ખાસિયતો, નાબૃદ્ધિ કુટુંબ એટલે કે જે આદિવાસીઓમાં જોવા મળતું જે નાબૃદ્ધિ કુટુંબ છે તે કેવા પ્રકારનું છે તેના વિશેની વાત કરવાની છે, અને પરંપરાગત હિન્દુ પિતૃસત્તાક અને નાબૃદ્ધિ કુટુંબ વચ્ચેની જે તફાવત છે તેના વિશે પણ આપણે અહીંયા સમજૂતી મેળવવાની છે। અને છેલ્લો મુદ્દો છે તે છે માતૃસત્તાક કુટુંબ એટલે કે નાયર, ખાસી અને ગારો। જો આ નાયર, ખાસી અને ગારો છે તે આદિવાસી સમુદાય છે, અને તે આદિવાસી સમુદાયોમાં આપણને માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે। તો તે કેવા પ્રકારની છે, તેની ખાસિયતો કઈ છે, તેના વિશેની આપણે લોકોએ આ યુનિટમાં ચર્ચા કરવાની છે। આમ અને છેલ્લો મુદ્દો છે તે છે આધુનિક સમયમાં કુટુંબમાં પરિવર્તન લાવતા પરિબળો। આટલા આપણે મુદ્દાઓની ચર્ચા આ યુનિટમાં કરવાની રહેશે। તો શરૂઆત કરીએ આપણે કુટુંબ સંસ્થાના પરિચયથી। તો આજના આ વિડીયોમાં આપણે લોકો જોશું કુટુંબનો અર્થ એટલે કે કુટુંબ કોને કહેવાય, અને કુટુંબના લક્ષણો, કુટુંબમાં કયા લક્ષણો આપણે જોઈએ છીએ કે જેથી કરીને તે પરિસ્થિતિને આપણે કુટુંબ સંસ્થા તરીકે ઓળખાવી શકીએ। તો આ લક્ષણો અને તેનો અર્થ છે તેના વિશેની આપણે લોકો આ વિડીયોમાં ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં તો આપણે તેનો પરિચય મેળવીએ એટલે કે પૂર્વ ભૂમિકા। તો કુટુંબ છે તે તમને બધા સમાજોમાં જોવા મળતી એક સંસ્થા જોવા મળે જ છે, દરેકે દરેક સમાજમાં। કોઈ પણ સમાજ લ્યો, તમે ગ્રામીણ લ્યો, શહેરી લ્યો કે આદિવાસી લ્યો, તમે કોઈ પણ સમાજ લેશો તો તમને લોકોને કુટુંબ સંસ્થા છે તે જોવા મળશે જ। કારણ કે કુટુંબ દ્વારા જ વ્યક્તિનું શું કરવામાં આવે છે, તો કે સામાજિકરણ, અને તમે સૌ કોઈ કુટુંબથી પરિચિત છો જ, કારણ કે તમારું પોતાનું એક કુટુંબ છે જેમાં જેના દ્વારા તમને લોકોને નામ, દરજ્જો અને એક સમાજ મળ્યો છે। તો આ કુટુંબ છે તે સાર્વત્રિક સામાજિક સંસ્થા છે તેમ આપણે લોકો કહી શકીએ। અન્ય સંસ્થાઓની સરખામણીમાં કુટુંબ છે તે કેટલાક સર્વસામાન્ય અને વિશિષ્ટ લક્ષણો ધરાવે છે। જો આપણે આગળ જોયું કે લગ્ન સંસ્થા, ત્યારબાદ આપણે જ્ઞાતિ વિશેની ચર્ચા કરી, તો આ બધા જે બધી સંસ્થાઓ છે તે જેમ લક્ષણો ધરાવે છે પોતાના અલગ, તેવી જ રીતના કુટુંબ પણ પોતાના સર્વસામાન્ય અને વિશિષ્ટ લક્ષણો ધરાવતું આપણને જોવા મળે છે। ભારતમાં રચનાતંત્રની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો સંયુક્ત અને વિભક્ત એમ બે પ્રકારના કુટુંબો છે તે અસ્તિત્વ ધરાવતા આપણને જોવા મળે છે। એટલે કે બે પ્રકારની કુટુંબ વ્યવસ્થા આપણા ભારતીય સમાજમાં જોવા મળે છે। અને સ્વરૂપની દ્રષ્ટિએ જોઈએ તો સ્વરૂપની દ્રષ્ટિએ ભારતમાં પિતૃસત્તાક અને માતૃસત્તાક એમ બે સ્વરૂપની કુટુંબ વ્યવસ્થાઓ છે તે આપણા સમાજમાં પ્રવર્તતી આપણે જોઈએ છીએ। પરંતુ આ બંને સ્વરૂપની કુટુંબ વ્યવસ્થા છે તેમાં ઘણું વૈવિધ્ય અને આપણે એમ કહી શકીએ કે ઘણી સામ્યતાઓ પણ રહેલી છે, જેના વિશેની ચર્ચા આપણે હવે પછી અગાઉ આગળ આમાં આ જે વિડીયો છે તેમાં કરવાની છે। તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કુટુંબનો અર્થ। તો કુટુંબ છે તે સપણ સંબંધનું જૂથ છે,
पति पत्नी वच्चे ज्यारे जोड़ाण थाय छे लग्न थी आपणे लग्न विषे आगळ समझूती मेळवी चूक्या छे। ज्यारे कोई लग्न करे छे स्त्री अने पुरुष अने त्यारे ते पति पत्नी बने छे त्यारे ते तेनू एक कुटुंब बनतू होय छे तेम आपणे लोको कही शकीए छीए। अने आ जे पति पत्नी बने छे तेना द्वारा एटले के तेने समाज द्वारा शू करवामां आवे छे तो के मातृत्व अने पितृत्व माँ बाप बनवानो जे एक दरज्जो छे ते प्रदान करवामां आवतो होय छे। अने परिणाम शू आवे छे के त्यांथी तेना कुटुंब रचनानी शरूआत करवामां आवे छे। અને મા બાપ તથા સંતાનો વચ્ચે લોહીનો સંબંધ રહેલો આપણે જોઈ શકીએ છીએ। એ જ રીતે ભાઈ બહેન વચ્ચે પણ આપણે જોઈ શકીએ છીએ કે લોહીનો સંબંધ રહેલો છે। તો કુટુંબની જે વ્યાખ્યાઓ છે તે ઘણા બધા વિદ્વાનોએ આપી છે, તેમાંની બે વ્યાખ્યા છે તે હું તમને લોકોને અહીંયા કરાવું છું। એક વ્યાખ્યા છે તે છે મેકાઈવર અને પેજ, પેજે આપેલી કુટુંબની વ્યાખ્યા। તો કુટુંબ છે તે પ્રજનન અને બાળ ઉછેર માટે ચોક્કસ અને લાંબા ગાળા સુધી ટકી રહેતા જે જાતીય સંબંધો છે તેના દ્વારા પરિભાષિત થયેલું એક જૂથ છે। એટલે કે આ જે વ્યાખ્યા છે તેમાં કહેવામાં આવ્યું છે કે કુટુંબમાં જ શું થાય છે તો કે પ્રજનનશીલતાનો ગાળો વધારવાની વ્યવસ્થા છે તે કરી આપવામાં આવતી હોય છે, તેમજ ત્યાં જ બાળ ઉછેર માટે પણ ચોક્કસ અને લાંબા ગાળા સુધી કુટુંબ છે તે પોતાના બાળકોનું શું કરે છે તો કે ઉછેર કરે છે, ભરણ પોષણ કરે છે। અને આ બાળકનો જન્મ, તેનો ઉછેર, તેનું ભરણ પોષણ, તેનું સામાજિકરણ આ બધું ક્યાં થતું હોય છે, તેના લગ્ન, તેનું શિક્ષણ આ બધું તમને લોકોને આપણા કુટુંબમાં થતું જોવા મળે છે। એટલે જાતીય સંબંધો દ્વારા પરિભાષિત થયેલા જૂથ તરીકે મેકાઈવર અને પેજ કુટુંબને ઓળખાવે છે। હવે આપણે બીજી વ્યાખ્યા જોઈએ કે યંગ અને મેક જે છે તે કહે છે કે કુટુંબ છે યંગ અને મેક છે તે કુટુંબની વ્યાખ્યા આપતા કહે છે કે કુટુંબ છે એ લગ્ન, લોહી કે દત્તક દ્વારા સંબંધિત બે કે વધુ વ્યક્તિઓનું બનેલું અને સહનિવાસ કરતું જૂથ છે। એટલે કે લગ્ન દ્વારા કુટુંબની રચના થાય છે, લગ્ન થયા એટલે લોહીનો સંબંધ બંધાણો, લોહીનો સંબંધ બંધાણો એટલે લોકો વચ્ચે જે એક પ્રકારની જે આપણે કહીએ વંશાવલી છે તે ચાલુ થાય છે, અને આવી રીતના બે કે વધુ વ્યક્તિઓનું બનેલું અને સાથે એક જ જગ્યાએ એક જ ઘરમાં નિવાસ કરતા જૂથ તરીકે કુટુંબની વ્યાખ્યા છે તે યંગ અને મેક છે તે આપે છે। એટલે આપણે એમ કહી શકીએ કે કુટુંબ છે તે સપિંડ પુરુષો, તેમની પત્નીઓ, અપરિણીત બહેનો અને અપરિણીત પુત્રોના વસવાટવાળા ઘરોનું જે સમૂહીકરણ છે તેને આપણે લોકો કુટુંબ તરીકે ઓળખાવી શકીએ। ટૂંકમાં કુટુંબ એટલે કોણ? તો કે જ્યાં અપરિણીત પુત્રો, પરિણીત દીકરાઓ, અપરિણીત પુત્રીઓ અને આ બધાનો જેમાં સમાવેશ કરવામાં આવતો હોય તેવા જે પરિબળો છે તેને, એટલે કે તેવું જે સમૂહીકરણ છે, ઘરોનું જે સમૂહીકરણ છે તેને કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે। જો આ કુટુંબની વ્યાખ્યા મારે વધારે ડીપમાં તમને લોકોને સમજાવવાની જરૂર રહેતી નથી, કારણ કે તમે સૌ કોઈ કુટુંબથી પરિચિત છો જ, કેવા પ્રકારના કુટુંબો જોવા મળે છે તેનો પણ તમને લોકોને આઈડિયા છે જ કે વિભક્ત કોને કહેવાય અને સંયુક્ત કોને કહેવાય। મારે તમને જો સમજાવવાનું રહેતું હોય તો પિતૃસત્તાક અને માતૃસત્તાક કુટુંબ જે તેનું સ્વરૂપ છે તે મારે તમને લોકોને સમજાવવાનું રહે છે। તો હવે આપણે આ કુટુંબની વ્યાખ્યા જોયા પછી તેના જે કુટુંબના જે લક્ષણો છે તેના વિશેની વાત કરીએ। તો કુટુંબના બે પ્રકારના લક્ષણો આપણને આપણા સમાજમાં જોવા મળે છે, પહેલું કુટુંબના સર્વસામાન્ય લક્ષણો અને બીજું કુટુંબના વિશિષ્ટ લક્ષણો। તો પહેલાં આપણે જોઈએ કુટુંબના સર્વસામાન્ય લક્ષણો। તો કુટુંબના જે સર્વસામાન્ય લક્ષણો છે તેમાં કુટુંબના અર્થની જે સમજૂતી આપણે લોકોએ જોઈ તેમ
કુટુંબ છે તે જાતીય સંબંધો દ્વારા રચાયેલું જૂથ છે અને આ જે જાતીય સંબંધો છે તેને લગ્ન જેવી સંસ્થા દ્વારા કાયદેસરતા મળતી આપણે લોકો જોઈએ છીએ. કુટુંબના સભ્યો છે તેનું એક સામાન્ય નિવાસ સ્થાન હોય છે અને સભ્યોની જે જરૂરિયાતો છે તે પૂરી પાડવા માટે કુટુંબની એક આર્થિક વ્યવસ્થા પણ હોય છે. અને કુટુંબના આ સામાન્ય લક્ષણોની સમજૂતી હવે આપણે અહીંયા મેળવીએ. તો સૌથી પહેલું છે જાતીય સંબંધો. તો કુટુંબ છે તે પતિ પત્ની વચ્ચેના જે સંબંધો છે તેનો પાયો એટલે કે તેનો જે પાયો છે જાતીય સંતોષ તે તેને પૂરું પાડી આપે છે. તેની જ સાથે આપણે એમ પણ કહી શકીએ કે કુટુંબ છે તે ચોક્કસ અને લાંબા સમય સુધી ટકી રહેતા જે જાતીય સંબંધો છે તેના દ્વારા રચાયેલું છે અને આ જાતીય સંબંધોને લગ્ન સંસ્થા દ્વારા કાનૂની અને રિવાજગત માન્યતા પણ મળેલી આપણે લોકો જોઈ શકીએ છીએ. આમ પતિ પત્નીને જો જાતીય સંબંધોથી બંધાવવું હોય જોડાવવું હોય તો કુટુંબ છે તે તેને માન્યતા આપે છે. પણ ક્યારે? એ લગ્ન સંબંધથી જોડાય ત્યારે. એટલે લગ્ન કોણ કરાવી આપે છે? તો કે કુટુંબ. અને કુટુંબ દ્વારા લગ્ન થઈ ગયા પછી જાતીય સંબંધોની પર પરમિશન આપવામાં આવતી હોય છે જે તેનું પહેલું લક્ષણ આપણે લોકો કહી શકીએ. ત્યારબાદ સગપણ સંબંધોની જે નક્કી કરતી વંશાવળીની પદ્ધતિ છે તે કુટુંબ છે. કુટુંબના પૂર્વજો અને જે વંશજો છે તેના વચ્ચેનો સંબંધ નક્કી કરતી વંશાવળીની પદ્ધતિ દરેક કુટુંબમાં આપણને જોવા મળે છે. સંતાનો જ્યારે માતાના નામે ઓળખવામાં આવે ત્યારે તે પદ્ધતિને માતૃવંશી કહેવાય અને આવું કુટુંબ છે તે માતૃવંશી કે માતૃનામી કુટુંબ કહેવાય છે. સંતાનો જ્યારે પિતાના નામે ઓળખાય ત્યારે તેને પિતૃવંશી પદ્ધતિ કહેવાય અને આવા કુટુંબને પિતૃવંશી કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે વંશાવળીના આધારે કુટુંબના બે પ્રકારો પાડવામાં આવે છે. એક માતૃવંશી કુટુંબ વ્યવસ્થા અને બીજી પિતૃવંશી કુટુંબ વ્યવસ્થા. ખાસ કરીને માતૃવંશી કુટુંબ વ્યવસ્થા છે તે બહુ ઓછા કુટુંબોમાં ઓછા સમાજોમાં જોવા મળે છે. ખાસ કરીને આદિવાસી સમાજોમાં આ પ્રકારની વ્યવસ્થા છે તે આપણને જોવા મળતી હોય છે. અને ભારતમાં ખાસી અને ગારો જે આદિવાસીઓ છે જે અને દક્ષિણ ભારતના જે નાયર લોકો છે તેમાં આપણને માતૃવંશી કુટુંબ વ્યવસ્થા વધુ જોવા મળતી હોય છે જેના વિશેની સમજૂતી આપણે લોકો પછી આગળ મેળવીશું. તો આ થઈ સગપણ સંબંધો નક્કી કરતી વંશાવળીની કુટુંબની પદ્ધતિનું લક્ષણ. ત્યારબાદ આવે છે આર્થિક યોજના. તો કુટુંબના સભ્યો છે તેની જરૂરિયાતો પૂરી પાડવા એક પ્રકારની આર્થિક યોજના છે તે પણ કુટુંબનું એક લક્ષણ ગણી શકાય. કુટુંબ જ તેના સંતાનોના ભરણ પોષણ માટેની જે આર્થિક યોજના છે તે વિકસાવતું આપણને જોવા મળે છે. જો તમે લોકો ભણો છો તો તમારા ભણતર પાછળનો જે ખર્ચ થાય છે એ કોણ તમને આપે છે? તો કે તમારું કુટુંબ. તમારું કુટુંબ એટલે કોણ? તો કે તમારા મા બાપ. તો આ જે આર્થિક યોજના છે તે પણ કુટુંબનું એક લક્ષણ આપણે કહી શકીએ જે બધા કુટુંબોમાં આપણને જોવા મળે છે. ત્યારબાદ સહ રહેઠાણ. તો કુટુંબના નિવાસ માટે એક સામાન્ય રહેઠાણ કે ઘર હોય છે તેને આપણે લોકો મોટા ઘર તરીકે ઓળખતા હોઈએ છીએ. અને રહેઠાણના સ્થાનની દ્રષ્ટિએ જોતા કુટુંબ કાં તો પિતૃસ્થાની છે કાં તો માતૃસ્થાની છે. જો માતૃવંશી કુટુંબ હોય અને તો તેમાં માતાના સંતાનોનો માતૃવંશી કુટુંબ હોય તો તેમાં પત્ની અને તેના પતિ પત્ની અને પત્ની દ્વારા જે સંતાનોમાં જે દીકરીઓ હોય છે તેનો શું થતો હોય છે સમાવેશ કરવામાં આવતો હોય છે. અને પિતૃવંશી હોય તો પિતૃપક્ષના જે કોઈ પણ સગાઓ છે તેનો તેમાં સમાવેશ કરવામાં આવતો હોય છે અને બધા એક જ જગ્યાએ એક જ રહેઠાણમાં આપણને નિવાસ કરતા જોવા મળે છે. અને છેલ્લું છે કુટુંબ છે તે બાળકોનું સામાજિકરણ કરતી એક મહત્વની સંસ્થા છે. કોની સાથે કેવી રીતના વર્તન કરવું, કોની સાથે કેવા પ્રકારના
કેવી કેવા પ્રકારની આપણે વાત કરવી એ બધું આપણામાં જો કોઈ નાખતું હોય તો તે આપણું કુટુંબ છે. બાળકોનું સામાજિક ધોરણો અને મૂલ્યોનું, બાળકોમાં સામાજિક ધોરણો અને મૂલ્યોનું સિંચન કોણ કરે છે તો કે કુટુંબ, તથા બાળકોને તેમના લિંગ અનુસાર ભૂમિકા જે ભજવવાની રહેતી હોય છે તેની સમજણ પણ કુટુંબ આપતું આપણને જોવા મળે છે. જો હું તમને ઉદાહરણ આપું કે બાળક જન્મે છે ત્યારે તેનામાં કોઈ પણ પ્રકારનું ભાન હોતું નથી, કોણ મારા મા બાપ છે, કોણ મારા દાદા દાદી છે, કોણ મારા ભાઈ બહેન છે, તેની કોઈ કશી કોઈ પ્રકારની તેનામાં સમજ હોતી નથી. આ સમજ તેનામાં કોણ કેળવે છે તો કે તેનું પોતાનું કુટુંબ છે, તે તેનામાં આ સમજ કેળવતું આપણને જોવા મળે છે. તો આ રીતના કુટુંબ છે તે આટલા સર્વસામાન્ય લક્ષણો છે એ ધરાવતું આપણને જોવા મળે છે, જે બધા કુટુંબોમાં તમને જો આ બધા લક્ષણો જોવા મળશે. કુટુંબમાં જ બાળકને સમાજમાં, કુટુંબ દ્વારા જ બાળકને સમાજમાં બંધ બેસતું કરવામાં આવે છે અને કુટુંબ જ સમાજ માટે તેને યોગ્ય પણ બનાવતું જોવા મળે છે. કુટુંબના આ લક્ષણો છે તે બધી જગ્યાએ તમને જોવા મળે છે, એટલે સાર્વત્રિક છે. જોકે આ બધા લક્ષણો પ્રત્યેક સ્થળે અને કાળે અને પ્રત્યેક કુટુંબ સ્વરૂપમાં એક જ ઢબના નથી હોતા, પરંતુ દેશ કાળ અનુસાર તેમાં આપણને શું જોવા મળે છે તો કે તફાવતો જોવા મળે છે. તો આજના આ વિડીયોમાં આપણે લોકોએ કુટુંબનો અર્થ અને જે કુટુંબના જે લક્ષણો છે તેમાંથી સર્વસામાન્ય લક્ષણોની ચર્ચા કરી. હવે પછીના વિડીયોમાં જે કુટુંબના વિશિષ્ટ લક્ષણો છે તેના વિશેની સમજૂતી આપણે લોકો મેળવીશું. તો જે આ સર્વસામાન્ય લક્ષણો છે તેનો પ્રશ્ન છે તે તમે લોકો તૈયાર કરી લેજો.